Yeah, California.
દ્વારા છે તો અહીંયા જુઓ સૌપ્રથમ આપણે કાટકોણ શીખ્યું તો કાટકોણ કયા કયા છે રેખાઓની અંદર કે શું હતો તો એક તો આ કાટકોણ બીજો આ કાટકોણ કાટકોણ એટલે કે જેનું માપ 90 અંશ હોય એવા ખૂણાને કાટકોણ કહેવાય જો તમે આ ખૂણો માપો તો એનું માપ કમ્પ્લીટ લગભગ 90 જ હોય બાળમિત્રો એની નીચે એક બીજી પ્રવૃત્તિ આપી છે જે પ્રવૃત્તિ તમારે તમારા શરીરથી કરવાની છે એટલે કે તમારે એનો પ્રયત્ન ઘરે કરવાનો છે એમાં પહેલું છે કે તમારા હાથથી કાટકોણ બનાવો જો બનતો હોય તો જવાબમાં હા લખો અને ન બનતો હોય તો જવાબમાં ના લખો પરંતુ પ્રયત્ન તમારે જાતે જ ઘરે તમારા શરીરનો કરવાનો છે કોઈ પણ નવમીતનો કે ચોપડીનો ઉપયોગ કર્યા વગર એમાં તમે આ ખૂણાઓ બનાવી શકો એમાં પ્રથમ છે તમારા હાથથી કાટકોણ બનાવો કાટકોણ એટલે એલ જેવો તમારે છાતે પહેલાં બનાવવાનું છે જો બને તો જવાબમાં હા બે નંબર તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો બનાવો પગ છે એ ઢીંચણથી વાળી અને કાટકોણથી નાનો ખૂણો જો બને તો હા ન બને તો ના તમારે તમારા હાથથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો હાથ વડે કાટકોણથી જે મોટો હોય તેવો ખૂણો તમારા શરીરથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો આખા શરીરને વાળી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો બનાવો પાછળ આપે છે બાગમાં રચાતો ખૂણો બાગમાં રચાતો ખૂણો જેમાં એક પતંગીય એટલે કે એક પતંગિયું છે એક સૂર્ય છે સરસ મજાનો બાગ છે એક મધપૂડો છે તેમાં મારું કોણ નૃત્ય રચતો મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે એમાં એક મધમાખી છે જે તમારી બુકના પેજ નંબર 24 ઉપર તમને જોવા મળશે કે અહીંયા આ મધમાખી છે લખ્યું છે જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલોને જોઉં છું કે જ્યારે એવું ફૂલ જોઉં છું કે જેમાંથી રસ લઈને હું મધ બનાવી શકું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માંગુ છું કે ત્યારે હું બીજી મધમાખીને જ્યારે મારે કહેવું હોય ત્યારે એ શું કરે છે તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું મધમાખી કહે છે કે જ્યારે હું ફૂલ જોઉં છું કે જેમાંથી મધ બને એવું ફૂલ જોઉં ત્યારે બીજી મધમાખીને જ્યારે મારે કહેવું હોય ત્યારે હું નૃત્ય શરૂ કરું છું મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે મારું નૃત્ય એટલે મધમાખી નૃત્ય કરે છે અહીંયા જોજો તેમાં સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે અહીંયા સૂર્ય છે અહીંયા મધનો પૂડો છે અને અહીંયા ફૂલ છે તો સૂર્ય મધથી મધપૂડો અને મધપૂડાથી ફૂલ સુધીનું એ નૃત્ય કરે છે ત્યાં સૂર્ય અને મધપૂડા વચ્ચેનો તે ખૂણો બતાવે છે તો એ ખૂણો કેવો છે કાટકોણથી નાનો છે કાટકોણ છે કે કાટકોણથી મોટો છે
बतावे छे। तो ए प्रमाणे आपने फूलों सिवाय बगीचा में घना बता पांदड़ा जोवा मळे छे। जो बाळ मित्रो तमारा आजूबाजू में कोई वृक्ष नो मोटो पांदड़ो मळी जाय अथवा तो गमे ते पांदड़ा नो उपयोग तमे करी शको। अहींया हूँ जे प्रमाणे कोई पण पांदड़ो दोरुं छुं ध्यान राखजो। छाप जे पाड़ी छे
છે તેનો ફોટો મોકલવો અને આવી રીતે તેમાં લખીને મોકલવો અને જે શરીર વાળો છે કે શરીરના અંગો જે હાથ પગ થી ખૂણા બનાવવાનું છે તેમાં તમારે શરીરનો ફોટો નથી મોકલવાનો પરંતુ ફક્ત અને ફક્ત તમે જે પ્રવૃત્તિ કરી છે જો એ થઈ હોય તો એની સામે જવાબમાં હા અને ન થઈ હોય તો ના જ લખીને મોકલવાનું